પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, જ્યાં પાસના કાર્યકરોએ કુલપતિ પર શાહી ફેંકી. મામલો હતો વાયરમેનને છૂટો કરવાનો. યુનિવર્સિટીએ વાયરમેનને છૂટો કરતા પાસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો અને આવેદનપત્ર આપી કુલપતિ પર શાહી ફેંકી. કુલપતિની ઓફિસનો દરવાજો તોડી પાસના કાર્યકરો અંદર પ્રવેશ્યા તો હોબાળો મચાવતા સેનેટ સભ્યોની કારોબારીની બેઠકમાં પહોંચી ગયા હતા, જ્યાં કુલપતિ પર શાહી ફેંકાઈ. ઘટના બાદ તાત્કાલિક પહોંચેલી પોલીસ અને પાસ કાર્યકરો વચ્ચે ભારે બોલાચાલી થઈ, જ્યારબાદ પોલીસે પાસના કાર્યકર્તાઓની અટકાયત કરી. કુલપતિ સાહેબ એમ કહે છે કે દુષ્યંત પટેલ અનિયમિત છે, તે નોકરી સારી રીતે કરતો નથી, એ ગેરહાજર રહે. હું એમને એ પૂછવા માગું છું કે તું મને તમે લેખિત આપો મને કે હું કઈ રીતે નથી નોકરી કરી. મેં પાટીદાર દુષ્યંત પટેલ યુનિવર્સિટીની અંદર છેલ્લા 2-3 વર્ષથી વાયરમેન તરીકે નોકરી કરતો હતો. એને કોઈ પણ પ્રકારની નોટિસ આપી નથી, કોઈ જાણ કરી નથી. બોલાવીને એને કહી દીધું કાલથી આવવાનું નહીં. જાણે કુલપતિના બાપની પેઢી હોય યુનિવર્સિટી એ રીતે વર્તી રહ્યા છે.